સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદભાઈ પટેલની ઉપસ્થિતિમાં આજરોજ જમ્મુ કાશ્મીરના ઉડી ખાતે આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને બપોરે ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અહેમદભાઈ પટેલે ઉરીમાં થયેલા આતંકી હુમલાને વખોડી કાઢી સરકારે હવે કાર્યવાહી કરવી જોઈએ અને આતંકીઓના સફાયા માટે સરકારને જ્યાં જરૂર પડશે ત્યાં સમર્થન આપીશું તેમ જણાવ્યું હતું. ઉરી કાશ્મીરનો જે કંઈક બનાવ છે એને વખોડવા માટે મારી પાસે શબ્દો નથી. જેટલાય શબ્દો ઉપયોગ કરીએ ઓછા પડાવે છે. જે રીતે આપણા જવાનો એ પોતાના પ્રાણની આહુતિ આપી છે, શહાદત વળી છે, મારી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. પરંતુ માત્ર એને વખોડવું એ પૂરતું નથી. ઇનફ ઇઝ ઇનફ. સમય આવી ગયો છે કે જ્યારે સરકારે પાકિસ્તાને જે રીતે એની નાપાક પ્રવૃત્તિઓને આગળ વધારી અને કાશ્મીરની સ્થિતિનો ગેરલાભ લઈને જે રીતે આતંકવાદીઓને પ્રોત્સાહિત કરીને અથવા તો પાકિસ્તાન પ્રેરિત આ જગ્યાએ આતંકવાદી હુમલો થયો છે, ત્યારે એની સામે સરકારે સખત પગલાં ભરવાની જરૂરિયાત છે.